તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામ ખાતે આવેલ ઇમાનવેલ મિશન સ્કૂલમાં વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ સોનગઢ દ્વારા વન્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સોનગઢના ગુણસદાની સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વન્ય પ્રાણીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોનગઢ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ તેમજ સોનગઢ રેન્જના ફોરેસ્ટ ઓફિસર કિરણ ચૌધરી અને વેટરનરી ડોક્ટર રાધાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન્ય સપ્તાહની ઉજવણી થઈ રહી છે એના તરફથી સમગ્ર ગુજરાતના અને ભારતના પ્રજાજનોને મારો આ મેસેજ છે કે જંગલો બચાવો, વન્ય પ્રાણીઓને બચાવો. એ આપણને બિનજરૂરી નુકસાન કરતા નથી, જેથી કરીને લુપ્ત થતા પ્રાણીઓને બચાવીને આવનારી પેઢી એ પ્રાણીઓને જોઈ શકે અને એ પ્રાણીઓ થકી શું આપણને લાભ મળતા હોય છે એ વિશેષ આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કહ્યું છે. તો પ્લીઝ મારા તરફથી એક રિક્વેસ્ટ છે કે દરેક વ્યક્તિ પરિવારનું પાલન સાથે સાથે પર્યાવરણનું પણ પાલન કરે એ મારો આપને સંદેશ છે. થેન્ક યુ. આજ વન વિભાગ કી તરફ સે કાર્યક્રમ રખા ગયા હૈ ઓર બેસ્ટિંગ કી તરફ સે અવેરનેસ ફેલાને કે લોગો મેં. તો આજે સ્નેક બાઇટ સાપ તો સાપો કે બારે મેં બાત હોઈ થી તો મેં ઇતના બતાતા ચાહુંગા કે અગર કોઈ સાપ કભી एक तो आप कहीं आप सांप से एनकाउंटर करें तो थोड़ा अपना डिस्टेंस मेंटेन करिए, एनिमल को रिस्पेक्ट दीजिए, उससे थोड़ा दूरी बना के रखिए. इनकेस सांप आपको काट लेता है तो आपको ज़्यादा घबराना नहीं है, जल्दी से जल्दी हॉस्पिटल पहुंचना है. अपना आपसे कोई इलाज नहीं करना है, कोई तंत्र वंत्र ये इसमें नहीं फंसना है. जितनी जल्दी आप डॉक्टर के पास लेके जाएंगे पेशेंट को उतनी जल्द उतना उसका बचने का संभावना ज़्यादा रहता है. ज़्यादातर ये बात ध्यान में रखना है कि 90% जो स्नेक बाइट होते हैं वो नॉन पॉइजनस होते हैं और जो पॉइजनस स्नेक भी होते हैं उनका ड्राई बाइट होता है तो संभावना बहुत कम होती है मरने की. बस जल्दी से जल्दी आपको अस्पताल लेके आना है. विद्यार्थी ने एटलो संदेश आपसू आप के आवनारी पेढ़ी ने अपना वन्य प्राणियों जोवाना मड़ी रहे अने एमनु आपणे रक्षण करिए ने वन्य प्राणियों जेवा के दीपड़ो छे पछी सांप छे एवा प्राणियों थी आपणे डरीए ओछा अने एनाथी सावचेत रहिए. आ टीम विशे समय शुं જાણકારી આપશો? આજે ટીમ તૈયાર થઈ છે અહીંના વિસ્તાર માટે, તો એના માટે તમે શું શુભેચ્છા આપશો અમને? અહીંની જે રેસ્ક્યુ ટીમ છે આપણી રાહુલભાઈની, એ ટીમ હંમેશા તત્પર રહે છે. કોઈ બી જગ્યાએથી ગમે ત્યારે રાતના પણ કોલ આવે તો પણ એ લોકો રેસ્ક્યુ માટે પહોંચી જાય છે અને લોકોને સેવા આપે છે. એમના ચાર્જ પણ લેતા નથી અને ખૂબ સારી કામગીરી કરે છે. આવી કામગીરી માટે સરકાર પાસે કોઈ યોજના ખરી સાહેબ? આવી કામગીરી માટે સરકાર પાસે અમુક સમયે યોજનાઓ હોય છે ત્યારે એમનો લાભ અમે આપીએ જ છીએ એમને, ને એ લાભથી અમે અમારી સાથે જોડેલા રાખીએ જ છીએ. સર, આમાં એવું છે કે ઇક્વિપમેન્ટની ખૂબ જરૂર પડતી હોય છે, તો એમની પાસે ઇક્વિપમેન્ટ જરૂરી છે માટેની આ યોજનાની જાણકારી એમને મળે અને સાધનો મળે એવી? એ સાધનો અમુક સમયે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી એમને આપવામાં આવેલા છે. પહેલાં પણ અમે આપેલા હતા, જેવા કે સાપ પકડવાની સ્ટીક, એવા સાધનો અમે એમને આપ્યા છે ડિપાર્ટમેન્ટ તરફથી. ઓકે સર.